સ્વાગત છે તમારું ઇન્ફોર્મેશન વિંગમાં. મિત્રો, રાજકોટ નગરપાલિકાની અંદર મહાનગરપાલિકામાં ભરતીની જાહેરાત આવેલી છે. તમે હેડિંગ જોયેલું જ હશે, સ્ટાફ નર્સ છે, હેલ્થ વર્કરની અંદર ભરતી આવેલી છે. પૂરી માહિતી જોશું આપણે, તો ચાલો શરૂ કરીએ છીએ પૂરો વિડીયો. સ્ટાર્ટિંગ ડેટ છે 15-8-2023થી આ શરૂ થઈ ગયો છે અને 29-8-2023 તેની છેલ્લી તારીખ છે. શૈક્ષણિક લાયકાત અને કઈ પોસ્ટ છે અને પગારણ કેટલું છે તેના વિશે આપણે વાત કરીશું. તો અહીં તમે જોઈ શકો છો, અહીં ગાયનોલોજીસ્ટ છે, પીડિયાટ્રિશિયન છે, મેડિકલ ઓફિસર, લેબ ટેકનિશિયન, ફાર્માસિસ્ટ, સ્ટાફ નર્સ, ફિમેલ હેલ્થ વર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તેની જગ્યાઓ આપ જોઈ શકો છો અહીં. જેમાં સ્ટાફ નર્સની અંદર 5 છે, ફિમેલ હેલ્થ વર્કરની અંદર 52 જગ્યાઓ છે, જ્યારે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની અંદર 33 જગ્યા છે. આ રીતના હોય ટોટલ 133 જગ્યાઓની ભરતીની અહીં જાહેરાત આવેલી છે. શૈક્ષણિક લાયકાત કેટલી રાખેલી છે તે અહીં આપણે જોશું. તેમાં લખેલું છે, ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલિંગ દ્વારા માન્ય સંસ્થામાંથી બીએસસી નર્સિંગનો જે ડિગ્રી કોર્સ કરેલો હોય છે અથવા તો ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલિંગ દ્વારા માન્યતા પ્રાપ્ત છે એ જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફનો, જેને આપણે જીએનએમ કહીએ છીએ, તે કોર્સ સરકારી તરફથી કરેલો હોવો જોઈએ અને સાથે કોમ્પ્યુટર તેમજ ગુજરાતી અને હિન્દીનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. પગારની અહીં વાત કરશું, પગારધોરણ પણ અહીં છે 31,340 રૂપિયા રાખેલો છે, જે 5 વર્ષ માટે રાખેલો છે. ત્યારબાદ કાયમી થઈ ગયા બાદ, એટલે કે આ કાયમી ભરતી છે, કાયમી થઈ ગયા બાદ આપણો જે પે સ્કેલ છે તે 92,300 સુધી આપનો પહોંચશે. વયમર્યાદામાં અહીં જોશું, વયમર્યાદા રાખેલી છે 18-36 વર્ષ પ્લસ, અહીં 18-36 વર્ષ અને તે ઉપરાંત પણ અહીં તમને છૂટછાટ તમારા કાસ્ટ પ્રમાણે અહીં તમને મળી શકે છે. ત્યારબાદ છે ફિમેલ હેલ્થ વર્કર, જે ફક્ત છે સ્ત્રીઓ માટે થઈને હોય છે, જેની લાયકાત લખેલી છે અહીં. એસએસસી પરીક્ષા પાસ, 10મું પાસ માંગેલું છે અને સાથે છે ફિમેલ હેલ્થ વર્કરનો અથવા તો એએનએનનો જે બેઝિક કોર્સ હોય છે તે કરેલો હોવો જોઈએ અને તેની સાથે ગુજરાત સિવિલ સર્વિસીસ ક્લાસિફિકેશન રિક્રુટમેન્ટ, એટલે કે જે કોમ્પ્યુટરની વાત કરે છે અહીં, કોમ્પ્યુટર એપ્લિકેશનનું બેઝિક નોલેજ છે તે ધરાવતો હોવા જોઈએ. તેમાં પણ પગારધોરણની વાત કરશું આપણે. તેમાં પગારધોરણ પહેલાં 5 વર્ષ માટે છે 19,950 અને ત્યારબાદ તમારે 63,200 રૂપિયા 5 વર્ષ પછી તમારે બનશે. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની વાત કરશું અહીં. તેમાં લાયકાત માંગેલી છે એચએસસી પરીક્ષા પાસ, એટલે કે 12મું પાસ માંગેલું છે અને સાથે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો 1 વર્ષનો કોર્સ પણ અહીં કરેલો હોવો જરૂરી છે અથવા તો સેનિટરી ઇન્સ્પેક્ટરનો જે કોર્સ આવે છે, હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટરનો જે કોર્સ 1 વર્ષ માટે થઈને આવેલો છે તે અહીં કરેલો હોવો જોઈએ અને સાથે કોમ્પ્યુટરનું એપ્લિકેશનનું જ્ઞાન અને હિન્દી અને ગુજરાતીનું જ્ઞાન અહીં હોવું જરૂરી છે. પે સ્કેલ પગારની વાત કરશું આપણે, 19,950 5 વર્ષ માટે થઈને, ત્યારબાદ 5 વર્ષ પછી કાયમી થઈ ગયા બાદ આપણે 63,200 આપણે પગાર થશે. આરક્ષિત વર્ગના જે ઉમેદવાર છે તેમને 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળે છે અને તે ઉપરાંતની પણ મહિલા અનામતને જે છે તેના માટે થઈને કુલ 10 વર્ષની આપણે છૂટછાટ ઉંમર માટે થઈને મળશે. અરજી ફીની વાત કરશો, અહીં આપણે બિન અનામત અને બિન અનામત મહિલા ઉમેદવારને પરીક્ષા ફી પેટે 500 રૂપિયા અહીં ભરવાના છે અને તેમજ અન્ય કેટેગરી છે તે સહિતના, એટલે કે એસસી બીસી ઓબીસી છે તેમજ માજી સૈનિક છે તે સહિતના બધા લોકોને છે 250 રૂપિયા ફી ઓનલાઈન ભરવાની રહેશે. પરીક્ષાનું મેરિટ કઈ રીતના બનશે તેની પણ અહીં વાત કરેલી છે કે જાહેર ખબરમાં આવેલ અરજીઓને ધ્યાનમાં લઈ તમામ ઉમેદવારની આગળની ભરતી પ્રક્રિયા માટે થઈને વિચારણા કરવામાં આવશે, જેમાં શોર્ટલિસ્ટેડ કરી અને તેને લેખિત પરીક્ષા અથવા તો મૌખિક ઇન્ટરવ્યૂ બેમાંથી જે કંઈ નક્કી થશે તે પ્રમાણે તેને લેવામાં આવશે અને તેની rmc.gov.inની મુલાકાત લઈ અને આ ભરતીની અંદર એપ્લાય કરી શકો છો. આઈ હોપ તમને આ વિડીયો સારો લાગ્યો હશે. ફરી મળશું નવા વિડીયો સાથે.